गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आपनो चेप्टर 8 कोर्स जे रनिंग में चाली ज रह्यो छे। अत्यार सुधी मित्रों आपणे कोर्स नी अंदर मोटा भागे आ चेप्टर नी अंदर प्रस्तावना अने आदि कोर्स केंद्रीय कोर्स विषे चर्चा करता आव्या छे, बराबर। अने लास्ट लेक्चर नी अंदर आपणे जोयुं के भाई शुं कोर्स केंद्रीय कोर्स के जेनी अंदर आपणे एम कही शकीए के कोर्स रस, मतलब के एनी अंदर कोषरस पटल पछी कोष दीवार, रेडी, पछी अंतःकोषरस जाळ, एम अलग अलग अंगिकाओ, अलग अलग रचनाओ, बधीज अंगिकाओ, छेल्ले कोष केंद्र अने जननेंद्रिय, जेम के रंगसूत्रो, तो बधो ज अभ्यास हवे स्टेप बाय स्टेप आपणे चेप्टर नी अंदर चालवानो छे। ख्याल आवी गयो? एटले हवेना टॉपिक थोड़ा वधारे इंटरेस्टिंग रहेशे जे आगळना टॉपिक हता एना करता, कारण के एनी अंदर आपणे आदि कोष केंद्रीय कोष विशे चर्चा करता हता के जे रचनाओ लगभग लगभग आपणामां होती नथी। मतलब के आपणे तो शुं कोष केंद्रीय कोष धरावता सजीवो छे अने आपणे मनुष्य स्वार्थी तो छे ज, એને પોતાની જ જે રચનાઓ છે એને જ અભ્યાસ કરવો એને વધારે ગમે છે, બરાબર। તો હવેના બધા ટોપિક આપણી સાથે સંકળાયેલા છે। હવે શરૂઆત છે મિત્રો કોષરસ પટલ, સેલ મેમ્બ્રેન। હવે આપણને દેખ સર કોષ દીવાલ સૌથી બહારની બાજુ છે, એનાથી કેમ શરૂઆત ન કરી? પણ મિત્રો પ્રાણીઓની અંદર વિચારીએ તો કોષ દીવાલ હોતી જ નથી, પ્રાણીઓમાં તો શરૂઆત કોષરસ પટલથી જ થાય છે, બરાબર। એટલે એ ધ્યાનમાં લઈને આપણને પહેલો અહીંયા ટોપિક કોષરસ પટલ એટલે કે સેલ મેમ્બ્રેન તરીકે આપણને અહીંયા આપેલો છે, બરાબર। હવે પહેલા કોષરસ પટલનું બંધારણ વિશે આપણે ચર્ચા કરવાના છીએ, રેડી, અને જો શક્ય હશે સમય મળશે તો એના કાર્યો વિશેની તો એનો એક અલગથી લેક્ચર બનાવીશ, જેથી શું થાય કે તમને પ્રોપર ન્યાય મળે। ઓકે, જો પ્રોપર સમયમાં પૂર્ણ થશે તો બંને ટોપિક જોડે, નહીં તો અલગ અલગ કરી દઈશું। ઓકે, સારું। હવે વાત આવે છે મિત્રો કોષરસ પટલની, રેડી। તો સીધી વસ્તુ છે કે જ્યારે જ્યારે સૂક્ષ્મ રચનાઓનો અભ્યાસ કરવો હોય તો આપણી પાસે શું હોવું જોઈએ? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, બરાબર। તો સૌપ્રથમ 1950 માં જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ પછી જ આ જે સૂક્ષ્મ રચનાઓનો, બરાબર, રાસાયણિક બંધારણો વિશે જાણકારી આપણે પ્રાપ્ત કરવા માટે સક્ષમ બન્યા, રેડી। અને જેવું 1950 માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ શોધ થયા એટલે સૌપ્રથમ માનવ રક્તકણ, સમજો મિત્રો, માનવ રક્તકણની અંદર કોષરસ પટલ જે ખરો એનો અભ્યાસ શક્ય બન્યો, અને પછી ધીરે ધીરે એનો સૂક્ષ્મ અભ્યાસ કરી અને પ્રોપર કોષરસ પટલની રચના આપણા સમક્ષ ધીરે ધીરે ક્લિયર થવા લાગી, બરાબર છે। જો શું કહે છે કે ભાઈ કોષરસ પટલ રચનાનો અભ્યાસ શક્ય બન્યો મનુષ્યમાં રક્તકણના કોષરસ પટલની રાસાયણિક બંધારણ વિશે અભ્યાસથી કોષરસ પટલની સંરચનાની આપણે શું થઈ? જાણકારી પ્રાપ્ત થઈ। ઓકે મિત્રો, હું લાઈન ટુ લાઈન થોડા શબ્દો જોડે એટલા માટે લઉં છું કે તમે એક નવી શરૂઆત કરી છે સાયન્સ લઈને, બરાબર, કે જેથી શરૂઆતના વર્ડ તમારા માટે ક્યાંક તકલીફ ન પડે બુકની અંદર, ક્યાંક વાક્ય રચનામાં, બરાબર। એટલે જોડે જોડે હું ચર્ચા કરતો હોઉં છું કે જેથી તમે જ્યારે પણ વાંચો ત્યારે ટોપિક તમારો ક્લિયર થઈ જાય। ઓકે, તો પહેલું એક જ્યારે કોષરસ પટલનો અભ્યાસ થયો તો પહેલું એક નાનું ચિત્ર એવું ક્લિયર થયું કે ભાઈ કોષરસ પટલના બંધારણમાં લિપિડની હાજરી જોવા મળે છે, સમજો મિત્રો, કોની હાજરી જોવા મળે છે? લિપિડની, અને એ લિપિડની હાજરી પણ પાછી કેવી છે મિત્રો? દ્વિસ્તરીય છે। કેવા સ્તરીય છે? દ્વિસ્તરીય। દ્વિસ્તરીય મતલબ એનો મતલબ એવો થાય મિત્રો બે લેયરોમાં લિપિડ વહેંચાયેલું છે। કેટલા લેયરોમાં મિત્રો? બે લેયરોમાં લિપિડ વહેંચાયેલું છે, એટલે સરળ ભાષામાં કહીએ તો આ રીતે આપણે એમ કહી શકીએ બે લેયરો એની અંદર જોવા મળે છે, રેડી। હવે તમે જોઈ શકો છો આ પહેલું લેયર અને આ બીજું લેયર છે, રેડી। અમે જે પહેલું લેયર જે કરું એટલે કે બંને લેયરોમાં જે બહારની બાજુ છે એને મિત્રો સેલ્સ કહે છે, એને શું કહે છે? સેલ્સ। અને જે અંદરની તરફ જે વિસ્તાર છે મિત્રો એને પૂંછડી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। તો અહીંયા એક વસ્તુ તમે સમજો કે સેલ્સ બહારની તરફ છે, પૂંછડી અંદરની તરફ છે,
और તમે મને એમ કહેશો કે સર બંને બાજુ બહારની તરફ કેવી રીતે થાય, એક બહારની થાય ને એક અંદરની થાય. તો મિત્રો આ રચના આપણે કેવી રીતે જોતા હોઈએ છીએ, સમજી લો કે આ એક કોષ છે બરાબર, તો અહીંયા કોષ રસ હોવાનો બરાબર કે નહીં, અને અહીંયા બાહ્ય કોષીય પ્રવાહી આવેલું હશે રેડી. તો એ બંને વચ્ચેનો આપણે આને આડછેદ લઈએ છીએ, અનુપ્રસ્થ છેદ, અને એને આપણે ઝૂમ કરીએ છીએ બરાબર. તો જ્યારે ઝૂમ કરીએ છીએ ત્યારે આપણને લિપિડ આ રીતે ગોઠવાયેલું જોવા મળે છે, દ્વિસ્તરીય લિપિડ ની રચના થતી જોવા મળે છે, જેમાં શીર્ષ થયું કે નહીં. મિત્રો જુઓ અહીંયા આ વસ્તુને ઝૂમ કરીએ એટલે બે લેયરો થવાના, એક આ બાજુ અને એક આ બાજુ બરાબર. તો બંને બાજુનું શીર્ષ ધારો કે આ એ સાઈડ આપી દીધી અને આ બી સાઈડ આપી દીધી, તો બંને બાજુ શીર્ષ તો બહારની બાજુ જ થયું ને મિત્રો, રેડી. તો શીર્ષ બહારની બાજુ છે અને પૂંછ કે પૂંછડી ક્યાં છે, અંદરની બાજુ ગોઠવાયેલી જોવા મળે છે. ચલો ક્લિયર છે. તો સૌ પ્રથમ પહેલી વસ્તુ કહેવાય આપણને ક્લિયર થઈ એ કઈ, લિપિડ ની ક્લિયર થઈ, કે જ્યારે આપણે એના કોષરસ પટલનો જ્યારે આપણે અભ્યાસ કર્યો તો ખબર પડી કે ભાઈ લિપિડ દ્વિસ્તરોમાં બે લેયરોમાં શું છે ગોઠવાયેલું છે. ક્લિયર રેડી. હવે આ જે શીર્ષ જે ખરું મિત્રો એ ધ્રુવીય શીર્ષ, કેવું શીર્ષ, ધ્રુવીય, અને એને જલાનુરાગી, કેવો વિસ્તાર મિત્રો, જલાનુરાગી શબ્દ અહીંયા વાપરેલો છે. જલાનુરાગી મતલબ શું, તમે જુઓ અહીંયા આ કોષરસ પટલ, બહારની બાજુ બાહ્ય કોષીય પ્રવાહી, અંદરની બાજુ કોષરસ, એ બંનેના સંપર્કમાં આ વિસ્તાર જ આવવાનો, ખ્યાલ આવે છે કે નહીં. એટલે શબ્દ જુઓ મિત્રો, જલાનુરાગી આપણે એને શબ્દ છૂટો પાડીએ તો જલ અનુરાગી શબ્દ થશે. શું થશે મિત્રો, જલ અનુરાગી મતલબ પાણીના સંપર્કમાં રહેલો વિસ્તાર. શું, પાણીના સંપર્કમાં રહેલો વિસ્તાર, એટલે એને જલાનુરાગી તરીકે ઓળખવામાં આવે છે, જે ધ્રુવીય વિસ્તાર છે બરાબર. ઓકે, હવે જે અંદરનો વિસ્તાર જેને આપણે પૂંછડી કીધું બરાબર, જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી અધ્રુવીય વિસ્તાર છે, કેવો વિસ્તાર મિત્રો, અધ્રુવીય પૂંછડી આપણે કહી શકીએ છીએ બરાબર, જે આપણે જલ વિતરાગી, જલ વિતરાગી કેવો વિસ્તાર છે મિત્રો, જલ વિતરાગી, અને પાણી સાથે પ્રોબ્લેમ છે, એટલે તમે જુઓ એ અંદરની તરફ છે બરાબર, એટલે પાણીના પર્યાવરણથી એ રક્ષાયેલો છે, કારણ કે પાણીના સંપર્કમાં તો જલાનુરાગી મતલબ શીર્ષ પ્રદેશ છે બરાબર, જ્યારે પૂંછડી ક્યાં છે, અંદરની તરફ છે બરાબર, એટલે એ પાણીના સંપર્કમાં રહેતી નથી. ચલો ક્લિયર. તો પહેલો અભ્યાસ આવો શક્ય બન્યો, કોનો, લિપિડ નો. એટલે ધીરે ધીરે મિત્રો જેમ જે આપણું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ શોધાયું, એટલે વૈજ્ઞાનિકો શું અભ્યાસ તો કરવા બધા લાગુ પડી જશે. તો પહેલું ખબર પડી કે એની અંદર લિપિડ જોવા મળે છે બરાબર. તો એ લિપિડ ની ગોઠવણી કેવી છે એ મિત્રો પહેલા ટોપિક ની અંદર આપણને ઉલ્લેખ કર્યો છે. ચલો ક્લિયર. અને આ જે લિપિડ હોય છે મિત્રો દ્વિસ્તરીય, એ લિપિડ ફોસ્ફેટ યુક્ત હોય છે, એટલા માટે એક શબ્દ વપરાય છે ફોસ્ફોગ્લિસરાઇડ. શું મિત્રો, ફોસ્ફોગ્લિસરાઇડ, એટલે આ લિપિડ ની અંદર ફોસ્ફેટ ની પણ ખાસ હાજરી જોવા મળે છે. એમસીક્યુ પૂછાઈ શકે તો આપણે એ વખતે મગજની અંદર એવું ના હોવું જોઈએ કે ભાઈ સર આ ફોસ્ફેટ ક્યાંથી આવ્યો બરાબર, ફોસ્ફેટ યુક્ત લિપિડ એટલે એને ફોસ્ફોગ્લિસરાઇડ. મિત્રો આપણે લિપિડ ના બે ભાગ હોય, ફેટી એસિડ અને ગ્લિસરોલ, ફેટી એસિડ અને ગ્લિસરોલ બરાબર, તો એ ફોસ્ફોગ્લિસરાઇડ બરાબર, ગ્લિસરોલ યુક્ત ફોસ્ફેટ ની હાજરી એટલે ફોસ્ફોગ્લિસરાઇડ. ચલો ક્લિયર છે. હવે ગુપ્તની વાક્ય રચના જુઓ શું કહે છે, કે ભાઈ કોષરસ પટલના લિપિડ નો બનેલો હોય છે જે દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે છે. ચલો ક્લિયર. આગળ લિપિડ પટલમાં લિપિડ્સ એવી રીતે ગોઠવાયેલો હોય છે જેમાં ધ્રુવીય શીર્ષ જોજો મિત્રો બહારની તરફ બરાબર કે નહીં, જ્યારે જલ વિતરાગી મતલબ કે એને પ્રોબ્લેમ છે પાણી સાથે, તો જલ વિતરાગી પૂંછડી ક્યાં છે, અંદરની તરફ ગોઠવાયેલી જોવા મળે છે. ચલો ક્લિયર. ઓકે, આગળ આનાથી સ્પષ્ટ થાય છે કે સ્પષ્ટ થાય છે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ની બનેલી અધ્રુવીય પૂંછડી, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ની બનેલી અધ્રુવીય પૂંછડી શું, જલકૃત, જલકૃત પર્યાવરણથી શું છે મિત્રો, રક્ષિત છે, એટલે પાણીના સંપર્કમાં આ વિસ્તાર આવવાનો નથી, કારણ કે બંને બહારની બાજુ તમે જોઈ શકો છો શીર્ષ આવેલું છે જે જલાનુરાગી છે, એને કોઈ તકલીફ નથી. ચલો ક્લિયર છે. અને મુખ્યત્વે પટલમાં જોવા મળતા લિપિડ ઘટક કયા સ્વરૂપે હોય છે,
તો કે ફોસ્ફોલિપિડ ઘટક સ્વરૂપે એમની હાજરી જોવા મળે છે. ચલો ક્લિયર છે. તો પહેલું સ્ટ્રક્ચર કે જે કોષ રસપટલ સેલ મેમ્બ્રેન જે ખરું આપણું એની અંદર લિપિડની ગોઠવણી કેવી છે એને આપણે સમજ ક્લિયર કરી. ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ઓકે, હવે આપણે આ તો બીજો ટોપિક પણ એટલે સોરી કન્ટિન્યુ આગળનો ભાગ આપણે જોઈએ. હવે એના પછી ધીરે ધીરે ખબર પડી સંશોધનની અંદર કે ભાઈ એટલું લિપિડ નથી મિત્રો. અહીંયા જુઓ આખું એ તમારું મેં કોષરસ પટલ જે બુકમાં તમને ડાયાગ્રામ આપ્યો છે મિત્રો એ 3D ડાયાગ્રામ છે, બરાબર. મેં અહીંયા કોઈ 3D ડાયાગ્રામ નથી બતાવ્યો, એક સરળ સિમ્પલ કે જેથી હું તમને સમજાવી શકું સરળ ભાષામાં, બરાબર, એ તમે એક અહીંયા ડાયાગ્રામ બતાવેલો છે. તમે જોઈ શકો છો આ દ્વિસ્તરીય લિપિડ છે, બરાબર, જેમાં શીર્ષ બહારની બાજુ છે, બરાબર, બહારની બાજુ શીર્ષ એટલે ધ્રુવીય શીર્ષ, જલાનુરાગી. ફરી એક વાર હું તમને થોડો સાઈડમાં એક નાનો કોષ બતાવી દઉં, બરાબર. તો આ એ સાઈડ અને આ બી સાઈડ, રેડી? તો તમને ખબર પડી જશે કે આ વસ્તુને મેં ઝૂમ કરેલી છે અને આ વસ્તુ બતાવી દીધી છે, રેડી? તો જેમાં શીર્ષ બહારની બાજુ, પૂંછડી અંદરની બાજુ, રેડી, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી, સંતૃપ્ત છે, એને કોઈ ઘટકની જરૂર નથી. પેલા તમારે આવતું ને કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ હોય તો અસંતૃપ્ત કહેતા, બરાબર કે નહીં? પણ જ્યારે એને બધા જ હાઇડ્રોજન પ્રાપ્ત થઈ જાય કાર્બન ને તો એ શું કહેતા? સંતૃપ્ત થઈ ગયો છે, બરાબર. એટલે એ જલ્દી પ્રક્રિયામાં ભાગ પણ નહીં લે, એ જલ્દી કોઈના સાથે જોડાશે પણ નહીં, કારણ કે સંતૃપ્ત છે. ખ્યાલ આવી ગયો? તો એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ની બનેલી અધ્રુવીય પૂંછડી જલ વિતરાગી જે અન્નની તરફ છે, રેડી? તો આ રીતે એક લિપિડ ની વસ્તુ આપણી ક્લિયર થઈ ગઈ, રેડી? હવે વાત કરવી છે મિત્રો કે ભાઈ આ જયારે અભ્યાસ શક્ય બન્યો તો ખબર પડી કે પ્રોટીન, શર્કરા વગેરે જેવા ઘટકો પણ આ દ્વિસ્તરીય લિપિડ મતલબ કે કોષ રસપટલમાં ગોઠવાયેલા જોવા મળે છે. ખ્યાલ આવી ગયો કે નહીં? જો શું કહે છે, જૈવ રાસાયણિક સંશોધનો સ્પષ્ટ થયું કે કોષ રસપટલ પ્રોટીન તેમજ કાર્બોદિત પણ ધરાવે છે. શું મિત્રો? પ્રોટીન તેમજ કાર્બોદિતની પણ હાજરી જોવા મળે છે, બરાબર. જુદા જુદા કોષોમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ કેવું હોય છે મિત્રો? જુદું જુદું હોય છે. જુદા જુદા કોષોમાં લિપિડ અને પ્રોટીનની માત્રા કેવી હોય? જુદી જુદી રહેતી જોવા મળે છે, રેડી? હવે એક ઓબ્ઝર્વમાં આવ્યું છે કે મનુષ્યના રક્તકણમાં પટલની અંદર 52% પ્રોટીન છે જ્યારે 40% લિપિડ છે. અહીંયા વિચારવા જેવી બાબત છે મિત્રો, લિપિડ કરતા વધારે માત્રા કોની છે? પ્રોટીનની છે માનવ રક્તકણની અંદર, કે જેમાં કોષરસ એનું જે કોષરસ પટલ છે 52% પ્રોટીન છે જ્યારે 40% એની અંદર શું આવેલું છે મિત્રો? લિપિડ આવેલું જોવા મળે છે, રેડી? હવે આપણને એમ થાય, મેં અહીંયા બધા જ નામ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર, આનું ધ્યાન આપવા જેવી બાબત છે મિત્રો કે જુઓ અહીંયા આ જે નાના નાના જો પ્રોટીન લંબાયેલા છે તંતુઓ અને એની ઉપર જો આ શર્કરાઓ ગોઠવાયેલી છે, બરાબર, એને ગ્લાયકોપ્રોટીન તરીકે ઓળખવામાં આવે. શું કહે છે? ગ્લાયકોપ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. તમે જુઓ જે પ્રોટીન જે ખરા, બરાબર, એ બે રીતે ગોઠવાયેલા છે. અમુક પ્રોટીન જો મેં રેડ કલરથી બતાવેલા છે, જે પ્રોટીન અંદર સંપૂર્ણપણે કુંપેલા છે અથવા તો અંશતઃ કુંપેલા, તો આ બધા પ્રોટીન, આ જે બધા છે 1, 2, 3 અને 4, બરાબર, તો આ બધા જ પ્રોટીન આપણા કેવા અંતર્ગત પ્રોટીન તરીકે ઓળખાય. કેવા પ્રોટીન તરીકે ઓળખાય મિત્રો? અંતર્ગત પ્રોટીન, બરાબર. પછી જે આ બહારની બાજુ છે જેમ કે આ 1, 2, 3, તો એ બધા કેવા છે મિત્રો? બહિર્ગત પ્રોટીન એટલે કે પરિઘીય પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર છે. અને આ જે પ્રોટીન ખરા મિત્રો એ દૂર કરવાની ક્ષમતાને આધારે, બરાબર, બે ભાગમાં વહેંચાઈ ગયા. આ બહિર્ગત પ્રોટીન આપણે સરળતાથી દૂર કરી શકીએ છીએ, જ્યારે અંતર્ગત પ્રોટીન જે અંદર સંપૂર્ણપણે કુંપેલા છે એને આપણે સરળતાથી દૂર કરી શકતા નથી. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે મિત્રો આ લિપિડ ની અંદર પ્રોટીન કેવી રીતે ગોઠવાયા છે ખબર છે? એની માહિતી આપું તમને. આપણે પેલી ખાંડની કેવી ચાસણી હોય અને એની અંદર આપણા રસગુલ્લા મૂકેલા હોય, બરાબર, તમને એમ થશે સર સવાર સવારમાં ક્યાં મોઢામાં પાણી. મિત્રો હવે જો આપણે આ તો ઓનલાઈન વાળી સિસ્ટમમાં અત્યારે કામ કરી રહ્યા છે, બાકી મારો જો ક્લાસરૂમ હોય તો એની અંદર મારી અંદર ઉદાહરણ તો આવા જ આવવાના મિત્રો, બરાબર. તમને સેન્ડવિચ બી આવી જશે, તમને આપણે કોઈ પણ મતલબ મીઠાઈઓ જ આવશે, બરાબર, કે જેથી મોઢામાં પાણી આવે, આલુપુરી બી આવી જાય, બધા જ ઉદાહરણ આવે.
એટલે મજા લેતા લેતા જ આપણે ભણીએ છીએ. એટલે વિદ્યાર્થીઓ કહે પાછા સર મોઢામાં પાણી આવે છે બંધ કરો, બરાબર. તો એવી સ્થિતિ આપણે મુકાઈશું. તો અહીંયા પણ તમને યાદ કરાવી દો મિત્રો, આપણા ગુલાબજાંબુ બરાબર ખાંડની ચાસણી હોય ને અંદર કેવા ગુલાબજાંબુ હોય, તો ખાંડની ચાસણી એ આપણું ત્રિસ્તરીય લિપિડ સમજી લો, અને એની અંદર ગુલાબજાંબુ પડ્યા છે તો એ આપણા શું થઈ ગયા, આ પ્રોટીનના અણુઓ ગોઠવાઈ ગયા. ખ્યાલ આવે છે કે નહીં? અચ્છા આવું આવું બીજું આપણે તરીકે લઈએ તો કે પેલો લીંબુ શરબત હોય બરાબર, તો એની અંદર બરફના ગાંગડા ફેંકી દઈએ તો બરફના ગાંગડા શું બની ગયા, પ્રોટીન અણુ બરાબર. અને બાકીનું જે તરલ માધ્યમ છે આપણું શું થઈ ગયું, તો કે લિપિડનું લેયર થઈ ગયું. ખ્યાલ આવી ગયો? તો એ રીતે આની પ્રોટીન અને લિપિડની ગોઠવણી થયેલી જોવા મળે છે. ચલો ક્લિયર છે? ઓકે વેરી ગુડ. તો પ્રોટીનની વાત થઈ ગઈ બરાબર, લિપિડની વાત થઈ ગઈ, સાથે સાથે મિત્રો શર્કરાની પણ અહીંયા આપણે વાત કરવી છે. શર્કરાની માત્રા પણ ખરેખર ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તમને એમ થશે સર શર્કરા પણ, તો યસ શર્કરા પણ એક મહત્વનો ઉપયોગી કારક છે બરાબર. મોટા ભાગે શર્કરા કઈ તરફ હોય, કોષરસ પટલની બહારની બાજુ હોય, કોષરસ પટલની બહારની બાજુ મતલબ એ સાઈડ તરફ જો, એટલે આપણે એ સાઈડ તરફ જ બતાવ્યું છે બુકની અંદર પણ એને એ સાઈડ તરફ જ ઉલ્લેખ કરેલો છે બરાબર. હવે એના ઉદાહરણ આપું તમને. આપણે માનવ રક્તગણની વાત કરીએ ને, બીજા કોની વાત કરીએ, શા માટે માનવ રક્તગણમાં બહુ મસ્ત ઉદાહરણ છે બરાબર. હવે માનવ રક્તગણની અંદર મિત્રો એના કોષરસ પટલની સપાટી ઉપર તમને ખબર હશે એન્ટીજન આવેલા છે. શું આવેલા છે? એન્ટીજન. મિત્રો આ એન્ટીજન ને આધારે ખબર છે આપણું બ્લડ ગ્રુપ નક્કી થાય છે. એન્ટીજન એ તો રુધિર જૂથ એ, એન્ટીજન બી તો રુધિર જૂથ બી, એન્ટીજન એ અને બી બંને હાજર તો રુધિર જૂથ એ બી, અને એન્ટીજન બંને ગેરહાજર તો મારા જેવાનું રુધિર જૂથ બનશે ઓ. ખ્યાલ આવી ગયો? તો એ એન્ટીજન શું છે? પોલિસેકેરાઇડ છે બરાબર, શર્કરા છે. બસ એ આ શર્કરા છે, મતલબ એ કોષની ઓળખ નક્કી કરવામાં મદદ થાય છે. કોષની શું ઓળખ નક્કી કરવામાં મદદરૂપ થાય છે. હજુ એક સરસ મજાનું ઉદાહરણ આપું મિત્રો. ધારો કે આપણે જાણીએ છીએ મિત્રો કે અંડકોષ બરાબર, કે જે અંડપિંડમાંથી મુક્ત થઈને ક્યાં જાય, અંડવાહિનીમાં જાય છે. તમે થોડું પ્રજનન તંત્ર ધોરણ 10 માં થોડું તો ભણ્યા હશો મિત્રો બરાબર, આપણે 12 સાયન્સમાં વધારે ડીપમાં આવશે, પરંતુ માનવ પ્રજનન તંત્રમાં થોડું તો તમને ખ્યાલ હશે જ બરાબર, કે ભાઈ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થઈને ક્યાં ગયો, અંડવાહિનીમાં બરાબર. હવે જે શુક્રકોષ જે ખરા યોનિમાર્ગ થઈ ગ્રીવા થઈ અને અંડવાહિનીમાં અંડકોષ સાથે એક શુક્રકોષ જોડાય એટલે ફલનની ક્રિયા થાય બરાબર. તો એ શુક્રકોષ અંડકોષને ઓળખે છે કેવી રીતે? કોષો તો ઘણા બધા છે, મેં તમને કીધું ને 100 ટ્રિલિયન જેટલા કોષો છે, અંડવાહિની પણ ઘણા બધા કોષોની બનેલી છે, તો કેમ એ અંડકોષ સાથે શુક્રકોષ જોડાય છે? રીઝન મિત્રો આ જ, શું કે ભાઈ કોષની ફરતે કોષરસ પટલમાં આપણે એમ કહી શકીએ શર્કરાઓની શું જોવા મળે, હાજરી જોવા મળે છે, જે કોષની ઓળખ વિધિ કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. ચાલો ક્લિયર છે? તો બે એક્ઝામ્પલ આપ્યા મિત્રો મેં તમને, શર્કરાનું એક સિમ્પલ હાજરી સૂચવતા અને એનું મહત્વ શું છે, તો એનું મહત્વ એ છે મિત્રો કે ઓળખ વિધિ કરવામાં એ મહત્વનો ભાગ ભજવે છે. ચલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો એકદમ? તો એ શર્કરાની હાજરી થઈ ગઈ બરાબર. હજુ પણ મિત્રો એક ઘટક જે બુકવાળા થિયરીમાં નથી દર્શાવ્યો પણ આપણે એને યાદ રાખવું પડે, કારણ કે એને આકૃતિની અંદર એટલે કે ડાયાગ્રામની અંદર એનો ઉલ્લેખ કરેલો છે મિત્રો, કોલેસ્ટેરોલ બરાબર. તમે જોજો આપણા બુકના ડાયાગ્રામમાં આવા સ્પોટ અંદર બતાવેલા છે અને કોલેસ્ટ્રોલનો ઉલ્લેખ કરેલો છે, એટલે એમસીક્યુમાં તમને કોલેસ્ટ્રોલ પણ પૂછાઈ શકે છે બરાબર. એટલે આપણે એટલું સમજી લો કે કોષરસ પટલ તો દ્વિસ્તરીય લિપિડ બરાબર, લિપિડમાં કહ્યું પાછું ફોસ્ફોગ્લિસરાલડિહાઇડ પ્રકારનું એટલે ફોસ્ફોલિપિડ કહી શકાય, રેડી. પ્રોટીન છે બહિર્ગત અને અંતર્ગત બરાબર. શર્કરાની હાજરી પણ શર્કરા મોટે ભાગે કઈ તરફ, કોષરસ પટલની બહારની તરફ બરાબર. અને કોલેસ્ટેરોલ વગેરે જેવા ઘટકો ખાસ દ્વિસ્તરીય લિપિડની મતલબ કે કોષરસ પટલના બંધારણમાં જોવા મળે છે. ચલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? હવે બુકની વાક્ય રચના આપણે થોડી જોઈ લઈએ જેથી આપણું ચિત્ર વધારે સારું ક્લિયર થઈ જાય બરાબર. જુદા જુદા કોષોમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ કેવું છે, જુદું જુદું હોય છે. મનુષ્યના રક્તકણ પટલમાં લગભગ 52% પ્રોટીન અને 40% લિપિડ, એટલે આપણે એમ નહીં સમજી લેવાનું કે લિપિડ દ્વિસ્તરીય છે એટલે એની માત્રા વધારે હશે. તમે જોઈ શકો છો મનુષ્યના જ રક્તકણમાં, આપણા જ રક્તકણની અંદર
કોની માત્રા વધારે છે પ્રોટીનની માત્રા વધારે છે અને મિત્રો આ પર્સન્ટેજ આ ટકાવારી ઓલરેડી નીટની અંદર પૂછાયેલી છે બરાબર એટલે આ બધા પોઈન્ટ એવા છે કે બહુ જ વ્યવસ્થિત તૈયાર કરવાના થાય છે એટલે હું તમને ડીપમાં સમજાવી રહ્યો છું બરાબર હવે તમે રક્તકણની હાલમાં વાત કરીને કે ઉપર એન્ટીજનની હાજરી જે પોલિસેકેરાઇડ છે બરાબર એ આપણે ધોરણ 11 માં જ ભણવાના છીએ પાછળના ચેપ્ટરમાં એનો ઉલ્લેખ થશે તો બંને જોડીને એમસીક્યુ બની શકે છે નીટની અંદર બરાબર પછી મેં તમને અંડકોષ શુક્રકોષનું ઉદાહરણ આપ્યું એ ધોરણ 12 નો ટોપિક છે તો એ પણ જોઈન્ટ થઈ શકે છે ખ્યાલ આવે છે કે નહીં તો આ બધા મુદ્દા તમારે આ રીતે ક્લિયર કરવાના રહેશે ચલો ક્લિયર છે ઓકે આગળ વાત કરીએ મિત્રો જો હવે બુકની જે વાક્ય રચનાઓ પહેલા પૂરી કરી દઈએ કે પટલમાં આવેલ પ્રોટીનને અલગીકૃત કરવાની ક્ષમતાને આધારે કેટલા બે ગ્રુપમાં વહેંચાય અંતર્ગત અને બહિર્ગત પ્રોટીન ચલો ક્લિયર પરિઘીય પ્રોટીન પટલની બાહ્ય સપાટી ઉપર આવેલા હોય છે જ્યારે અંતર્ગત પ્રોટીન પટલમાં અંશત કે સંપૂર્ણ રીતે શું હોય ખૂંપેલા હોય છે ચલો ક્લિયર છે તો અહીંયા સુધી આપણને બુકની અંદર પહેલું તો કોષરસ પટલનું બંધારણ આપી દીધું છે રેડી હવે વાત એવી છે કે આ જે કોષરસ પટલ કે જેનું મોડેલ રજૂઆત કરવાવાળા વૈજ્ઞાનિકો એમને કેમ બોલી શકાય મિત્રો તો આપણું જે કોષરસ સ્તર મિત્રો રસ સ્તર તમે ફર્સ્ટ ટાઈમ સાયન્સની અંદર બાયોલોજી ભણી રહ્યા છો એટલે ક્યાંક વર્ડમાં તમને તકલીફ પડી શકે છે કોષરસ પટલ કીધું સર સેલ મેમ્બ્રેન કીધું હવે રસ સ્તર શબ્દ આવે તો મિત્રો રસ સ્તર બી કોના માટે કોષરસ પટલ માટે જ વપરાય છે ઓકે તો સિંગર અને નિકોલસન મિત્રો ખાસ યાદ રાખજો કયા વૈજ્ઞાનિકો સિંગર અને નિકોલસન સાલ હતી 1972 કયું મોડેલ રજૂઆત કરી મિત્રો ફ્લુઇડ મોઝેઇક મોડેલ કયું ફ્લુઇડ મોઝેઇક મોડેલ કોણે આપ્યું સિંગર અને નિકોલસને 1972 ની અંદર ને મિત્રો એ આ મોડેલ સર્વ સ્વીકૃત છે મતલબ આજે આજે મેં તમને જે ટોપિક ભણાવ્યો ને કોષરસ પટલ આખું એ બંધારણ બસ એ બંધારણ કયું છે ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે અને કોને રજૂઆત કરી તો કે સિંગર અને નિકોલસને કરેલી છે બરાબર તો આપણે એમ કહી શકીએ કે જેની અંદર લિપિડની અર્ધ તરલ પ્રકૃતિ લિપિડની શું છે મિત્રો અર્ધ તરલ જે પ્રકૃતિ છે અર્ધ તરલ કારણ કે તેની દ્વિસ્તરીય ગોઠવણીમાં અંદર શું પ્રોટીન પાર્શ્વીય ગતિ કરી શકે પટલમાં તેની ગતિ કરવાની આ ક્ષમતાને તરલતાને આધારે નક્કી કરી શકાય છે બરાબર હવે તમે સમજો કે પેલું લિપિડ જે હતું મિત્રો અર્ધ લિપિડ હતું અર્ધ તરલ એટલે થોડું સ્નિગ્ધ પણ જાડું પ્રવાહી જ કહી શકાય ને બરાબર હવે પેલા મેં તમને કીધું કે ગુલાબજાંબુ કેવા અંદર થોડા ઘણા મૂવમેન્ટ કરી શકે કે નહીં તો પ્રોટીનના અણુઓ પાર્શ્વીય રીતે થોડું ઘણું શું કરી શકે મૂવમેન્ટ કરી શકતા હોય છે કારણ કે બધી અર્ધ તરલ પ્રકૃતિ છે એટલા માટે ચલો એ વસ્તુ ક્લિયર થઈ ગઈ રેડી એટલે એ રીતે આખું કોષરસ પટલનું બંધારણ નક્કી થઈ ગયું ઓકે હવે પ્રશ્નાર્થ એ છે કે શું પહેલું જ મોડેલ સિંગર અને નિકોલસને રજૂઆત કરી દીધી ને પરફેક્ટ હતું એના સિવાય કોઈ વૈજ્ઞાનિકો આવ્યા જ નહીં મિત્રો વૈજ્ઞાનિકો છે બે વૈજ્ઞાનિકો છે અને એમને બે મોડેલ પણ આપેલા છે બરાબર પણ એનસીઆરટીમાં એનો ઉલ્લેખ નથી પણ તમારી જાણકારી માટે હું એ કહી દઉં પહેલું મોડેલ આપણે જોઈ શકીએ છીએ 1935માં ડેવસન અને ડેનિયલે સેન્ડવિચ મોડેલની રજૂઆત કરેલી રેડી અને બીજું એકમ પટલ સંકલ્પના કોને આપી રોબર્ટસન બરાબર આ સેન્ડવિચ મોડેલમાં એવું હતું કે એમનું કેવું એમ હતું કે આ જે પ્રોટીન આપણે બહિર્ગત બતાવ્યું છે મિત્રો બહારની તરફ એ અંદરની તરફ પ્રોટીન બતાવતા જ નતા એમ જ કહેતા કે ભાઈ લિપિડ છે લિપિડની બંને બાજુ પ્રોટીનનું આવરણ એટલે થઈ ગયું સેન્ડવિચ મોડેલ પણ એ મોડેલમાં પ્રોબ્લેમ શું છે ખબર છે મિત્રો આપણે આગળ ટોપિકમાં અભ્યાસ કરવાનો છે કોષરસ પટલમાં કે ભાઈ આ પટલ જે ખરું ને એ ઇલેક્ટ્રોલાઇટને બહારથી અંદર એટલે કે એ સાઈડથી બી સાઈડ અને બી સાઈડથી એ સાઈડ જવામાં શું કરે મદદ કરે છે બરાબર પરંતુ એ વહનની બાબતમાં આ બંને મોડલ એકમ પટલ સંકલ્પના જે રોબર્ટસને આપી કે સેન્ડવિચ મોડલ આ બંને મોડલ અસમર્થ હતા કે ભાઈ આ ઘટકોની આપલે કેવી રીતે થાય છે કોષમાંથી ઘટક બહાર કેવી રીતે જાય છે અથવા તો બહારનો અંદર કેવી રીતે આવે છે એની સાબિતી આપી શકાતી નથી જ્યારે સિંગર અને નિકોલસનનું જે આ મોડલ છે મિત્રો તમે જોઈ શકો છો એમને જે અંતર્ગત પ્રોટીન બતાવ્યા બરાબર જે સંપૂર્ણપણે ખૂંપેલા હોય અંદરની તરફ બરાબર સરળતાથી ઘટકોને બહારથી અંદર કે અંદરથી બહાર જવા માટેની પરવાનગી આપી શકે છે કેમ કારણ કે જે ઘટકો લિપિડમાં અદ્રાવ્ય હોય જે ઘટકો લિપિડમાં અદ્રાવ્ય હોય તો કેવી રીતે બહારથી કે અંદર
આપણે થઈ શકે અને આપણે જાણીએ છીએ કે કોષને તો બહારથી ઘટકોની જરૂર પડવાની છે અને અંદરને કચરાને બહાર કાઢવાની પણ જરૂર છે. ખ્યાલ આવે છે? એટલા માટે એ અગત્યનો કહી શકાય છે. એટલા માટે સર્વસ્વીકૃત મોડલ એટલે કયું મિત્રો? સિંગર અને નિકોલસનનું કયું? તો કે ફ્લુઇડ વોઝ એ મોડલ, એ આપણે કહી શકીએ સર્વસ્વીકૃત મોડલ છે. ચલો ક્લિયર છે? સર્વસ્વીકૃત મોડલ બી આવી ગયા, રેડી. અને આ રીતે કોષ રસપટલની રચના પણ આપણે ક્લિયર કરી ગયા. ચલો ક્લિયર? આશા રાખો કે દરેક વિદ્યાર્થીઓને ટોપિક ક્લિયર થઈ ગયો હશે, બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોષ રસપટલના બંધારણ વિશે, એટલે કે એના કાર્ય વિશે, સોરી, બંધારણ તો આપણે જોઈ ગયા, હવે એના કાર્ય વિશે શું કરીશું? ચર્ચા કરીશું. ઓકે.